नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जायेली लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायड़ना ऑनलाइन डिस्टन्स लर्निंग कार्यक्रम में आप सर्वनु हार्दिक स्वागत है। मित्रों, आज आप धोरण 8 में विज्ञान विषय में प्रकरण 3 एनु नाम है संश्लेषित रेसा और प्लास्टिक, बराबर है। एना माटेनो लेक्चर 11 है, बराबर। आ लेक्चर 11 की अंदर आप प्लास्टिक अने पर्यावरण, मतलब केटला प्लास्टिक एवा छे के जे पर्यावरण ने प्रदूषित करे छे। तमने ख्याल होय तो कालना लेक्चर नी अंदर ज आपणे वात करी थी जुदा जुदा कचराना प्रकार, शाकभाजी नी छाल, सूतराव कापड, ऊन, बराबर, लोखंड, टीन, एल्युमिनियम धातुना केन, अने छेल्ले जो याद होय तो प्लास्टिक, बराबर। तो ए प्लास्टिक ने विघटन थता केटला वर्षो लागे छे, बराबर। एवुं मे तमने कालना लेक्चर नी अंदर समजाव्युं। साथे लोखंड, टीन, एल्युमिनियम धातुना केन, तो आवी जे धातुओ छे एनु विघटन थता 100-500 वर्ष जेटलो समयगाळो लागे छे, ज्यारे प्लास्टिक एक एवुं छे के जेनुं विघटन थता केटलाय वर्षो निकळी जाय छे, बराबर छे। पछी मैं तमने एवी वात करी हती के विघटनना आधारे बे प्रकार होय छे, जैव विघटनीय कचरो ने जैव अविघटनीय कचरो। तो जैव विघटनीय कचरो एटले एवो कचरो के जेनी कुदरती प्रक्रिया वडे एटले के बेक्टेरियानी क्रिया वडे विघटन थई जाय छे, तो एवो जे कचरो जेने आपणे शुं कही गया था, जैव विघटनीय कचरो कही गया था। ज्यारे जैव अविघटनीय कचरो एटले एवो कचरो के जे कुदरती प्रक्रिया वडे, मतलब बेक्टेरियानी क्रिया वडे विघटन थतुं नथी, एवो जे कचरो जेने आपणे जैव अविघटनीय कचरो कही गया था, बराबर। तो अहीं प्लास्टिक नी ज आपणे अहीं जो वात चाले छे कि भाई प्लास्टिक एनुं प्रदूषण थाय तो एना लीधे शुं शुं थाय छे, बराबर छे, एना विशे आपणे अहीं समजवुं छे। तो मित्रों, पहली आपणे वात करी भाई अमुक प्लास्टिक एने विघटन पामता केटला वर्षो थता होवाथी, केटलाय वर्षो थाय छे, केटला वर्षो थता होवाथी ते ઇકો ફ્રેન્ડલી નથી। હવે ઇકો ફ્રેન્ડલી એનો મીનિંગ થાય પર્યાવરણને દૂષિત ના કરે એવું પ્લાસ્ટિક, એવો કચરો જેને આપણે કહીએ ઇકો ફ્રેન્ડલી કહીએ છીએ। તો અમુક પ્લાસ્ટિક એને વિઘટન પામતા કેટલાક વર્ષો થતા હોવાથી તે ઇકો ફ્રેન્ડલી નથી, એટલે કે પર્યાવરણને દૂષિત કરે એવા નથી, મતલબ એ શું કરે છે પર્યાવરણની અંદર પ્રદૂષણ કરે છે, બરોબર। અમુક કચરો, અમુક પ્લાસ્ટિક એવું છે કે જેને વિઘટન પામતા ઘણા વર્ષો નીકળી જાય છે, એટલે તે ઇકો ફ્રેન્ડલી નથી, એટલે પર્યાવરણને દૂષિત કરે એવા નથી, મતલબ એ શું કરે છે પર્યાવરણની અંદર પ્રદૂષણ કરે છે, બરોબર છે। તો અમુક પ્લાસ્ટિક એને વિઘટન પામતા બહુ લાંબો સમય, લાંબો વર્ષ, ઘણા વર્ષો થતા હોવાથી તે પર્યાવરણની અંદર શું કરે છે પ્રદૂષણ કરે છે। જ્યારે અમુક પ્લાસ્ટિક એવા હોય કે જે પ્રદૂષણ ના કરે, મતલબ એમનું વિઘટન થઈ જાય, વિઘટન થાય પણ વિઘટન થતા એની માટે થોડોક સમય લાગે, તો થોડોક સમય લાગે એવું પ્લાસ્ટિકને આપણે ઇકો ફ્રેન્ડલી કહીએ। જ્યારે કેટલાક પ્લાસ્ટિક એવા હોય છે કે જેને વિઘટન થવા માટે ખૂબ જ લાંબો સમયગાળો નીકળી જાય, અથવા તો ઘણીવાર વિઘટન થતું પણ નથી, તો એવું પ્લાસ્ટિક એ પર્યાવરણની અંદર શું કરે છે પ્રદૂષણ કરે છે, બરોબર, પર્યાવરણને પ્રદૂષણ કરે છે। આ ઉપરાંત જ્યારે જે સંશ્લેષિત પદાર્થો છે, સંશ્લેષિત પદાર્થો એટલે કૃત્રિમ પદાર્થો, તો કૃત્રિમ પદાર્થોનું દહન થાય છે, દહન થવું એટલે સળગવું, બરોબર। તો દહન થાય છે અને એનું સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી, સંશ્લેષિત એટલે કે કૃત્રિમ પદાર્થો, બરોબર, એનું દહન થાય છે પણ કેવું ધીમું થાય છે અને એનું સંપૂર્ણપણે પૂર્ણ દહન થતું નથી, મતલબ એનું અપૂર્ણ દહન થાય છે, બરોબર। અને આ જે દહન થવાની જે ક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન એમાંથી ઘણા ઝેરી ધુમાડા કે જે વાતાવરણની અંદર છૂટે છે, ઘણા ખૂબ હાનિકારક, ખૂબ ઝેરી ધુમાડાઓ કે જે વાતાવરણની અંદર છૂટે છે, અને વાતાવરણની અંદર છૂટે છે જેના લીધે શું થાય છે હવાનું પ્રદૂષણ થાય છે, બરોબર। કોના લીધે? સંશ્લેષિત પદાર્થોના લીધે, કૃત્રિમ પદાર્થોના લીધે। કેમ? કારણ કે કૃત્રિમ પદાર્થોની બનાવટ જ્યારે તમે કરો છો ત્યારે એની અંદર ઘણા પદાર્થો ઉમેરવામાં આવે છે, ઘણા કેમિકલ ઉમેરવામાં આવે છે, ઘણા રસાયણો ઉમેરવામાં આવે છે, અને આ કેમિકલ, આ રસાયણો, એનું દહન ધીમું થાય છે અને સંપૂર્ણ દહન થતું નથી। અને એ જે દહન થવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન એમાંથી ઘણા બધા ઝેરી ધુમાડાઓ પણ વાતાવરણની અંદર છૂટે છે અને એના લીધે હવાનું પ્રદૂષણ થાય છે। એ ઝેરી ધુમાડા જો આપણા શ્વસન માર્ગની અંદર જાય તો આપણને શ્વસનને લગતા રોગો, હૃદયને લગતા રોગો, ફેફસાને લગતા રોગો, દમ, અસ્થમા, આ બધા રોગો થવાનું કારણ બને છે।
એટલે એવા પ્રકારના જો વાતાવરણની અંદર વાયુ હવાની અંદર છૂટતા હોય તો આપણે એનાથી સાવધાની રાખવી જોઈએ, અથવા તો એવી જગ્યાએ દહન કરવું જોઈએ કે જ્યાં બરોબર આજુબાજુ કોઈ વસ્તી ના હોય, બરોબર એવી જગ્યાએ દહન કરવું જોઈએ, જેથી શું થાય હવાનું પ્રદૂષણ ઓછું થાય, અને હવાનું પ્રદૂષણ ઓછું થાય તો એની સાથે સાથે જે વાતાવરણની અંદર અથવા તો આજુબાજુની અંદર જે પણ કંઈ પબ્લિક છે, બરોબર જે પણ કંઈ માનવ વસ્તી છે, એને નુકસાન કેવું થાય, ઓછું થાય, બરોબર છે. ઘણીવાર પ્રાણીઓ બરોબર એ ખાદ્ય કચરો ખાવાની પ્રક્રિયા દરમિયાન ઘણીવાર તમને ખ્યાલ છે કે ભાઈ ઘણા પ્રાણીઓ કે જે ખોરાકની શોધ માટે એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતા હોય છે, બરોબર, તો એ વખતે શું થાય છે, તો ખાદ્ય કચરો ખાવાની પ્રક્રિયા દરમિયાન ખાદ્ય કચરાની સાથે સાથે ઘણીવાર એ પોલિથીન બેગ એટલે કે પ્લાસ્ટિકની કોથળીઓ અને ખાદ્ય પદાર્થોના પેકિંગ એટલે કે ખાદ્ય પદાર્થો માટે જે પેકિંગ વપરાય એ પેકિંગ પણ શું કરે છે, ખાઈ જાય છે, બરોબર. ઘણીવાર તમે જોયા હશે કે ભાઈ ઘણી ગાયો બરોબર કોઈ મોટા મોટા શહેરોની અંદર ગાયો બરોબર તો એ શું કરે છે, તો રખડતી હોય છે, ખોરાકની શોધ માટે એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતી હોય છે, તો એ વખતે શું કરે છે, તો ખાદ્ય કચરો જે ખાવો જોઈએ એની સાથે સાથે ઘણીવાર શું કરે છે, તો પ્લાસ્ટિક બેગ પોલિથીનની બેગ અને અન્ય જુદા જુદા ખાદ્ય પદાર્થોના પેકિંગ પણ શું કરે છે, ખાઈ જાય છે, બરોબર. અને એ જે પેકિંગ એ જે પોલિથીન બેગ અથવા તો એ જે પ્લાસ્ટિકનું જે મટીરિયલ છે એ મટીરિયલ પ્રાણીઓના શ્વસન તંત્રની અંદર શું કરે છે, ફસાઈ જાય છે, સ્વતંત્રની અંદર અથવા તો નાના આંતરડાની અંદર એ શું કરે છે, ફસાઈ જાય છે, પ્લાસ્ટિક મટીરિયલ શું કરે છે, ફસાઈ જાય છે, અથવા તો પેટની અંદર એક સ્તર બનાવી દે છે, બરોબર. અને એ સ્તર બની જાય જેના લીધે એમની જે ખોરાક લેવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા શું થાય, અટકી જાય, અને એ ખોરાક લેવાની પ્રક્રિયા અટકી જાય, પરિણામે શું થાય છે, એમનું મૃત્યુ થાય છે, બરોબર. એટલા માટે આપણે જે આવું જે પણ કંઈ પ્લાસ્ટિકનો કચરો છે બરોબર એ કચરો આજુબાજુ ગમે ત્યાં ફેંકી દેવો જોઈએ નહીં, કેમ, કારણ કે આપણી એક ભૂલના લીધે બિચારો કોઈ અણબોલ્યું જે પશુ છે બરોબર, અણબોલ્યું જે જીવ છે બરોબર, એનું એનું જીવન એ જોખમમાં મુકાઈ જાય છે. એટલા માટે આપણે આવો પ્લાસ્ટિકનો જે પણ કંઈ કચરો છે એને આજુબાજુ કંઈ ફેંકી દેવો જોઈએ નહીં. અને આમાં પ્લાસ્ટિક એ કેવો પદાર્થ છે, જૈવ અવિઘટનીય પદાર્થ છે, એનું વિઘટન થતું નથી. જો જમીન ઉપર જ એનું વિઘટન સરળતાથી થતું નથી તો આ તો કોઈ પ્રાણીના પેટની અંદર જવાનું છે તો એનું વિઘટન કઈ રીતે થશે, એટલે એ વિઘટન પેટની અંદર કદાચ જો જાય એવું પ્લાસ્ટિક મટીરિયલ બરોબર તો એનું વિઘટન સરળતાથી થાય નહીં, વિઘટન ના થાય, અંદર જમાવટ થતી જાય, પરિણામે ખોરાક લેવાની પ્રક્રિયા અટકી જાય, અને પરિણામ અને એના લીધે શું થાય, તો જે પણ કંઈ પ્રાણી છે એ છેવટે અંતે શું થાય છે, તો મૃત્યુનું કારણ બને છે, બરોબર. સાથે ગમે ત્યાં બે જવાબદારીથી ફેંકાયેલી પોલિથીન બેગ્સ કે જેના લીધે ઘણીવાર શું થાય છે, ગટરો પાણીની જે ગટરો છે એ ગટરો પણ શું કરે, શું થાય છે, ભરાઈ જાય છે. તમે આજુબાજુ બે જવાબદારીથી તમે જોતા હશો ઘણી ગટરોની અંદર ઘણી નીકની અંદર શું કરો છો, તો પ્લાસ્ટિકની મટીરિયલ અથવા પોલિથીન બેગ ફેંકી દો છો, તો એના લીધે જે પાણીનો પ્રવાહ જે વહેવો જોઈએ એ પાણીનો પ્રવાહ વહેતો શું થાય, અટકી જાય, પરિણામે શું થાય, કચરો વધારે ને વધારે જમાવટ થાય, અને વધારે ને વધારે જમાવટ થાય અને પરિણામે છેલ્લે શું થશે, તો પોલ્યુશન વધારે થશે, હવાનું પ્રદૂષણ વધારે થશે, બરોબર. એટલે આપણે આજુબાજુ પોલિથીન બેગ અથવા તો એ પ્રકારની વસ્તુ ફેંકી દેવી જોઈએ નહીં, બરોબર. ને ત્યાં આજુબાજુ તમે ગમે ત્યાં ફેંકો છો તો એના લીધે પાણીની જે ગટરો છે એ પણ શું થાય છે, ભરાઈ જાય છે. આ સિવાય તમે ઘણી વખત બેજવાબદાર બની વેફર ખાવા માટેનું જે પેકિંગ આવે છે, પેકિંગ બિસ્કિટના જે પેકેટ હોય છે પેકેટ અને અન્ય ખાદ્ય પદાર્થોના પેકિંગ એ કાં તો રસ્તા ઉપર કાં તો બગીચામાં કાં તો પિકનિક સ્થળે તમે આજુબાજુ ગમે ત્યાં ફેંકી દો છો, અને જે શાનું કારણ બને છે, એટલે પોલ્યુશન એટલે કે પ્રદૂષણનું કારણ બને છે. ઘણીવાર તમે બહાર ફરવા ગયા હોય અથવા તો કોઈ પિકનિક સ્થળે ગયા હોય અથવા તો કોઈ બગીચાની અંદર ગયા હોય તો પણ ત્યાં તમે શું કરો છો, તો આજુબાજુ જે પણ કંઈ ખોરાક અથવા તો જે પણ કંઈ તમે વસ્તુ લાયા છો તો એનું જે પેકિંગ છે એ પેકિંગ તમે શું કરો છો, આજુબાજુ ગમે ત્યાં તમે ફેંકી દો છો, તો એ ફેંકી દો છો તો એના લીધે પણ શું થાય છે, પોલ્યુશન થાય છે, પ્રદૂષણ થાય છે. એટલા માટે આપણે આ પ્રકારનો કચરો એ ખુલ્લાની અંદર ફેંકવો જોઈએ નહીં, બરોબર. એને ફેંકવા માટે યોગ્ય તમારે ડસ્ટબિનનો ઉપયોગ કરવો જોઈએ, બરોબર છે. તો આ આપણે પ્લાસ્ટિક અને પર્યાવરણ, પ્લાસ્ટિક એ પર્યાવરણની અંદર શું કરે છે એના વિશે આપણે સમજ્યા. સાથે તમે એની બીજી વાત કરીએ થોડીક, તો પ્લાસ્ટિક બરોબર એને તમે ગમે ત્યાં ફેંકી દો છો તો એના લીધે શું થાય છે, તો જમીનની જે ફળદ્રુપતા છે એ ફળદ્રુપતાની અંદર શું થાય છે, ઘટાડો થાય છે. સાથે તમને ખ્યાલ છે કે વિઘટકો બેક્ટેરિયા અને ફૂગ એ સારી એવી કક્ષાના ઉચ્ચ કક્ષાના વિઘટકો છે,
બરોબર છે? તો એ જે વિઘટકો છે બરોબર, બેક્ટેરિયા ફૂગ જે વિઘટકો છે એ વિઘટકો પણ શું કરે છે, પ્લાસ્ટિક નું વિઘટન કરી શકતા નથી બરોબર. અને એટલા માટે જમીનની અંદર રહેલા જે ફાયદાકારક જે વિઘટકો છે બરોબર, એ વિઘટકો પણ શું થાય છે, ઘણી વખત નાશ પામે છે બરોબર છે. એટલા માટે આપણે પ્લાસ્ટિકનો બહુ જ અલ્પ માત્રામાં, બહુ જ ઓછી માત્રામાં એનો ઉપયોગ કરવો જોઈએ. અત્યાર સુધી આપણે એ ભણતા આયા આ ચેપ્ટરની અંદર કે ભાઈ પ્લાસ્ટિકના ઘણા ફાયદાઓ છે, હળવું છે, મજબૂત છે, રંગી શકાય છે, પીગાળી શકાય છે, ઓગાળી શકાય છે, એવા એના ઘણા બધા આપણે ફાયદો જોયા. પણ એની સાથે સાથે એના ઘણા ગેરફાયદા પણ છે બરોબર, ખૂબ જ ખૂબ નુકસાનકારક છે બરોબર છે. એટલા માટે આપણે પ્લાસ્ટિકનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ, બને એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ બરોબર. પેજ નંબર 39 ઉપર તમને આ થિયરી આપેલી છે, ટેક્સ્ટબુકમાંથી તમે વાંચી લેજો સારી રીતે. ખ્યાલ ના આવે તો તમારી પાસે વિડીયો છે જ બરોબર, એને જોઈ શકો છો બરોબર છે. અને આના પછીના આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે, નવા મુદ્દા સાથે મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.